हेलो गाइस, गुड मॉर्निंग मित्रों। आज आप धोरण 11 कॉमर्स की अंदर आंकड़ाशास्त्र विषय में चैप्टर नंबर 4 प्रसारमान अभ्यास करवानो छे। जे प्रसारमान की अंदर प्रमाणित विचलन अने प्रमाणित विचलनांक ना एक्जाम्पल गणीशू, जेमा जे अवर्गीकृत माहिती माटे गणतरी आपणे दर्शावाना छे। मित्रों, जो तमे अमारी चेनल ने लाइक के कमेंट ना करी होय अथवा सब्सक्राइब करवानो भूल्या हशो तो खास चेनल ने सब्सक्राइब करशो, जेथी अमारी चेनल परथी जे पण नवा वीडियो अपलोड अपडेट थाय छे ए तमने सौ प्रथम मळी शके छे। हूँ छूँ मित्रों वड़वी प्रवीण, ने तमने आंकड़ाशास्त्र विषय में जे पण प्रकारनी मुश्किलो हशे ए मुश्किलो दूर करवा माटे आपणे तमारा माटे 24 कलाक हाजर छे। तमे गमे त्यारे तमे कॉन्टेक्ट करीने पूछी शको छो। मित्रों, एनी अंदर आप एक एक्जाम्पल लीए छे जे समझवानो प्रयत्न करिए। चलो मित्रों, उदाहरण नंबर 12 जोईए छे। एक बेट्समेनना छेल्ली 7 मैचना नीचे मुजबना रन थाय छे। जे रन नीचे आपेल छे 52 58 40 60 54 38 ने 48। आ अवर्गीकृत माहिती छे मित्रों। अवर्गीकृत माहिती એટલે જેની અંદર આવૃત્તિઓ આપી નથી, જે અવર્ગીકૃત માહિતી કહેવાય। તો ચાલો મિત્રો, તો એની અંદર જોઈશું આપણે આ માહિતી આપણે લખી દીધી છે, એનો સરવાળો આપણે કરીશું, એનો સરવાળો મળે છે 350। હવે એનું મધ્યક ગણી લઈએ, એક્સ બાર બરાબર સિગ્મા એક્સ છેદમાં એન, સિગ્મા એક્સ બરાબર 350 અને એન બરાબર આ 7 મેચ છે એટલે ટોટલ થશે આ 7, એટલે એન બરાબર 7 એટલે ભાગ્યા 7 કરીએ એટલે એક્સ બાર બરાબર થશે 50 રન, એટલે એક્સ બાર બરાબર 50 થયું। હવે આપણે ગણવાનું છે વિચરણની ગણતરી કરતા કરીએ છીએ, એટલે એક્સ માઇનસ એક્સ બારની પહેલાં તો ગણતરી કરીએ। એક્સ બાર બરાબર આપણને મળ્યા છે 50, તો એક્સમાંથી આપણે 50 બાદ કરીશું એટલે 52 માઇનસ 50 કરીએ એટલે 2, 58 માઇનસ 50 કરો એટલે 8, 40 માઇનસ 50 કરો એટલે -10। આ રીતે મિત્રો આપણે દરેક કિંમતને માઇનસ કરતા જઈશું। હવે આપણે એક્સ માઇનસ એક્સ બાર મળ્યું છે, પણ આપણે જોઈશું વિચરણનું સૂત્ર છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ છેદમાં એન, એટલે એક્સ બારનો વર્ગ આપણે શોધવાનો રહેશે, એટલે એક્સ માઇનસ એક્સ બાર આપણને બાજુમાં અહીંયા મળેલા છે એનો આપણે વર્ગ કરીએ એટલે 2નો વર્ગ 4, 8નો વર્ગ 64, 10નો વર્ગ 100, 10નો વર્ગ આ 100, 4નો વર્ગ 16, 12નો વર્ગ 144, 2નો વર્ગ આ 4 છે, એનો સરવાળો આપણે કરીએ છીએ એટલે આપણને મળે છે 432। તો લખીએ 432 ભાગ્યા 7 એટલે આપણને મળે છે અહીં એસનો વર્ગ બરાબર 61.71। હવે અહીં જોઈશું આપણે પ્રમાણિત વિચલન, આપણે અહીંયા લખાઈ ગયું છે ભૂલથી વિચરણ, પણ આ ગણવાનું છે આપણે વિચલન, કારણ કે આ વિચરણ તો આપણે ગણી લીધું છે અહીં। તો પ્રમાણિત વિચલનનું સૂત્ર છે વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ છેદમાં એન કરીશું, એ કિંમત આપણને મળી છે મિત્રો। તો ભાગાકાર કરીએ છીએ તો 61.7143 થાય છે, વર્ગમૂળ કાઢીએ એનું કેલ્ક્યુલેટરની અંદર મિત્રો વર્ગમૂળનું ચિહ્ન આ રીતે તમને આપ્યું હશે, એને તમે એમ કરીને દબાવી દેશો, ક્લિક કરશો એટલે તમને આ કિંમત મળશે 7.86। આ છે તમારું પ્રમાણિત વિચલન, ખૂબ જ સરળ મેથડ છે મિત્રો, તમને સરળતાથી આવડી શકે છે। તેમ છતાં કોઈ પ્રશ્નો હોય તો તમે ડાયરેક્ટલી મારો કોન્ટેક્ટ કરીને પણ પૂછી શકો છો। તો એ જ રીતે મિત્રો એક બીજો એક્ઝામ્પલ લઈ લઈએ, એટલે બીજી રીત તમને ખ્યાલ આવી શકે કે કઈ રીતે બીજી રીતે કઈ ગણતરી કઈ રીતે કરી શકીએ છીએ। 5 વિદ્યાર્થીઓને એક કોયડો ઉકેલતા લાગતો સમય મિનિટમાં અનુક્રમે દર્શાવેલ છે, તેના પરથી આપણે પ્રમાણિત વિચલનની ગણતરી કરવાની છે, જેના માટે માહિતી આપી છે 5, 8, 3, 6, 10। એક્સ બરાબર છે 5, 8, 3, 6, 10। મિત્રોનો સરવાળો કરીશું એટલે સિગ્મા એક્સ મળશે 32, સિગ્મા એક્સ બર છેદમાં એન કરીએ એટલે 32 ભાગ્યા 5 કિંમતો આવે છે, 5 કરીએ એટલે મધ્યક બરાબર મળશે 6.4 મળે છે મિત્રો। હવે આપણે શું કરીશું,
એને બાદબાકી કરવાની જરૂર નથી, કેમ કે એક જ કિંમત બીજી રીતે આપણે ગણીએ તો કઈ રીતે કરી શકીએ છીએ એ બીજું એ છે. હવે એક્સનો વર્ગ કરીએ, આનો વર્ગ કરતા જઈશું એટલે એક્સનો વર્ગ બરાબર 25 64, આ રીતે અહીંયા વર્ગને બાજુમાં કરતા જઈશું એટલે અહીંયા મળે છે 234. આટલી કિંમત મળ્યા બાદ હવે આપણે આગળ ગણવાનું છે, જેનું સૂત્ર નીચે આપણને આપ્યું છે, એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા એક્સનો વર્ગ છેદમાં એન માઇનસ, અહીંયા તમે એવું લખી શકો સિગ્મા એક્સ છેદમાં એન આખાનો વર્ગ એવું પણ લખી શકો છો, અથવા તો એક્સ બારનો વર્ગ લખો તો પણ ચાલે છે. અને અહીંયા લખ્યું છે એક્સ બારનો વર્ગ, બંને વસ્તુ સરખી છે. તો જોઈ શકો છો મિત્રો અહીંયા આપણે લખ્યું સિગ્મા એક્સનો વર્ગ બરાબર 234/5, અને આપણને વર્ગ મળ્યો છે 6.4, એટલે 6.4નો વર્ગ, 6.4નો વર્ગ કરો એટલે 40.96, આનો ભાગાકાર કરો એટલે 46.8, 46.8માંથી તમે 40.9 બાદ કરો એટલે 5.84. હવે એનું વર્ગમૂળ કાઢવાનું છે, આપણે કેલ્ક્યુલેટર અંદર તમે જોશો મિત્રો આ રીતે ચિહ્નો આપ્યો હશે વર્ગમૂળનું, એના પર તમે આ રીતે અહીંયા ક્લિક કરશો ત્યાં આ કિંમત લખીને એટલે તમને વર્ગમૂળ મળી જશે, એટલે એસ બરાબર આપણને મળે છે મિત્રો 2.42 મિનિટ. આ રીતે મિત્રો આપણે આની ગણતરી કરવાની રહેશે. એટલે મિત્રો અવર્ગીકૃત માહિતી જ્યારે આપી હોય ત્યારે પ્રમાણિત વિચલન આપણે આ રીતે ગણવાનું છે. મિત્રો જો તમને ખ્યાલ આવ્યો હશે તો જણાવશો, વિડીયો ગમ્યો હશે તો લાઈક કરશો, કોઈ પ્રશ્નો હોય તો કમેન્ટ બોક્સમાં લખશો, તેમ છતાં ન ખબર પડે તો સીધો મારો કોન્ટેક્ટ કરી શકો છો, મારો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનની અંદર આપ્યો છે, તે તમે ચેક કરીને કોન્ટેક્ટ કરી શકો છો. મિત્રો થેન્ક યુ, આભાર.